મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વકીલ જેઠમલાણીનું નિધન થઈ ચૂક્યું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર હતા. રામ જેઠમલાણીનું નિધન થયાના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રામ જેઠમલાણી બીમાર ચાલી રહ્યા હતા. રાજ્યસભાના પૂર્વ સાંસદ હતા. 95 વર્ષની વયે સાંસદ રામ જેઠમલાણીનું નિધન થયું છે. ઘણા મહત્વના કેસ તેમણે લડ્યા હતા. રાજ્યસભાના પૂર્વ સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે. 95 વર્ષની વયે સાંસદ રામ જેઠમલાણીનું નિધન થયું છે. સમાચાર આવી રહ્યા છે મહત્વના. જાણીતા વકીલ રામ જેઠમલાણીનું નિધન થયું છે. લાંબા સમયથી તેઓ બીમાર ચાલી રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેમની જે બીમારી ચાલી રહી હતી તેની સારવાર પણ ચાલતી હતી, ત્યારે આખરે આજે 95 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ હતા રામ જેઠમલાણી, જેમનું નિધન થયું છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સાંસદ રામ જેઠમલાણીનું નિધન થયું છે. અનેક મહત્વના કેસ તેમણે લડ્યા હતા. કેટલાક વિવાદિત કેસ પણ તેમણે લડ્યા હતા. જાણીતા વકીલ રામ જેઠમલાણીનું નિધન થયાના સમાચાર સામે આવી રહ્યા છે. સંવાદદાતા જીગર ઠાકર અમારી સાથે જોડાઈ ગયા છે. જીગર ખૂબ જ જાણીતા વકીલ હતા. અનેક મહત્વના કેટલાક વિવાદિત કેસ પણ તેમણે લડ્યા હતા. આખરે આજે તેમનું અવસાન થયું છે 95 વર્ષની વયે. ચોક્કસ પ્રિયંકા, રાજ્યસભામાં આરજેડીના જે સાંસદ હતા અને જે રીતે વરિષ્ઠ વકીલ તરીકે તેમની એક ઓળખ હતી અને અનેક કેસ તેમણે લડ્યા અને આજે 95 વર્ષની વયે તેમનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા અને જે રીતે સારવાર પણ તેમની ચાલતી હતી. વકીલ તરીકે કરિયરની તેમણે શરૂઆત કરી હતી અને ઉત્તરોત્તર 70 વર્ષની ઉંમરે LLBની ડિગ્રી તેમણે પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેઓ આગળ વધતા ગયા અને ભારત સરકારમાં કેન્દ્રીય કાયદા મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે અને તે રીતે તેમની સેવા બજાવી ચૂક્યા છે. વરિષ્ઠ વકીલ તરીકેની જો વાત કરીએ પ્રિયંકા, તો અનેક કેસ તેમણે લડ્યા. 14 સપ્ટેમ્બર 1923ના રોજ તેમનો જન્મ થયો હતો અને ત્યારબાદ તેમણે વકીલ તરીકેની જે કારકિર્દીની શરૂઆત તેમણે કરીને 70 વર્ષની વયે તેમણે ધીરે ધીરે આગળ વધતા ગયા અને એક કક્ષાએ પહોંચ્યા જ્યાં તેમણે એક વકીલ તરીકેની એક પદવી મળી અને તેઓ આગળ વધતા ગયા અને આજે લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું છે. પ્રિયંકા જી, જીગર આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. આગળ વધીએ. જૂનાગઢના કેશોદમાં વરસાદ વરસી રહ્યો છે. એક કલાકની અંદર 2 ઇંચ વરસાદ.